આપણે આગળના વિડીયોમાં વ્યૂ મેનુ છે એ થિયરીમાં ભણી ગયા, બરાબર. હવે વ્યૂ મેનુ પ્રેક્ટિકલી કેવી રીતે કરી શકાય એ તમને આ વિડીયોમાં જાણવા મળશે. હવે સૌથી પહેલાં મેં સ્ક્રીન ઓલરેડી મોટી કરી નાખી છે, 200 સાઈઝની કરી નાખી છે, જેથી કરીને તમને વ્યવસ્થિત દેખાય. હવે વ્યૂ મેનુ, આપણો ત્રીજો મેનુ છે વ્યૂ, બરાબર, જેમાં નોર્મલ વ્યૂ, પેજ બ્રેક વ્યૂ, ટાસ્ક પેન, ટૂલ બાર્સ, ફોર્મ્યુલા બાર, સ્ટેટસ બાર, હેડર એન્ડ ફૂટર, કમેન્ટ્સ, કસ્ટમ વ્યૂ, કસ્ટમ વ્યૂઝ, ફૂલ સ્ક્રીન અને ઝૂમ, બરાબર. આટલા કમાન્ડ છે એ આપણે સમજવાના છે વ્યૂ મેનુના, અને પ્રેક્ટિકલી કેવી રીતે થાય એ તમને હવે આ વિડીયોમાં તમને જાણવા મળશે. સૌથી પહેલાં છે નોર્મલ વ્યૂ. તમને સ્ક્રીન અત્યારે તમારી જેવી તમને સ્ક્રીન દેખાય છે એને એને નોર્મલ વ્યૂ કહેવાય. તમારી જે નોર્મલ સ્ક્રીન અત્યારના દેખાય છે તમને એ તમારો નોર્મલ વ્યૂ છે, આ નોર્મલ સ્ક્રીન છે, બરાબર. અત્યારે જો ત્યાં હાઈલાઈટ એ છે આગળ કેસરી કલરનું. હવે જેવું તમે પેજ બ્રેક વ્યૂમાં જશો, બરાબર, એટલે તમને જો આખું પેજ છે એ ગ્રે કલરનું બતાવે છે. પેજ બ્રેક વ્યૂથી શું થાય, તમારી પેજમાં કેટલી જગ્યા ખાલી છે, બરાબર, એ તમને બતાવે છે. તો આપણે કંઈ લખ્યું નથી એટલે આપણે આખો ભાગ ગ્રે કલરનો બતાવે છે. હવે આપણે કંઈક લખી નાખીએ જેથી કરીને તમને વ્યવસ્થિત સમજાય. હવે જો આ રીતે લખી નાખ્યું છે, બરાબર, હવે હવે પેજ બ્રેક વ્યૂ આપશું. તો જો આપણું પેજ જેટલું લખાણ છે એટલો ભાગ છે એ વ્હાઇટમાં કવર આપણે બતાવે છે, અને જે બાકીનો જે ખાલી ભાગ છે એ આપણે ગ્રે કલરમાં બતાવે છે. તો આ શું બતાવે છે આપણને, કે આ આપણે એમ બતાવે છે કે આપણા જે શીટ છે આટલું લખાણ લખાઈ ગયું છે, હજી શીટમાં જગ્યા કેટલી ખાલી છે. તો એ આ જે ગ્રે કલરનો ભાગ છે એ તમને બતાવે છે કે તમારી શીટમાં હજી આટલી જગ્યા ખાલી છે, આટલું તમારા આટલું તમે હજી વધારે લખી શકશો, બરાબર. આપણી બ્લેન્ક જે સ્પેસ હોય એ તમને બ્રેક પેજ બ્રેક વ્યૂથી જોવા મળશે. જેટલું લખાણ છે ત્યાંથી તમારું પેજ બ્રેક થઈ જશે, એટલે કે ત્યાં તમારું પેજ છે પૂરું થઈ જશે, જો ત્યાં પેજ વન લખીને આવી ગયું, બરાબર. અને બાકીનો જે ખાલી ભાગ છે તમને ગ્રે કલરમાં જોવા મળશે. અને ફરીથી તમે નોર્મલ વ્યૂ આપશો એટલે તમારી સ્ક્રીન છે એ નોર્મલ થઈ જશે. અને જો તમે એકવાર પેજ બ્રેક વ્યૂ આપી દેશો એટલે તમને સાઈડમાં પોઈન્ટ પોઈન્ટ ડોટ વાળી તમને લાઈન જોવા મળશે, જે ઓટોમેટિક થઈ જાય છે, પણ એનાથી કંઈ ફેર નહીં પડે. તમે શીટમાં તમારે જે કંઈ પણ લખવું છે, કામ કરવું છે એ કરી શકશો, એનાથી કોઈ બીજો ફેર નથી પડતો. પણ એટલો ભાગને પહેલું પેજ ગણી લે છે, બરાબર. હવે ત્યારબાદ છે પેજ બ્રેક વ્યૂ થઈ ગયું, ત્યારબાદ છે ટાસ્ક પેન. ટાસ્ક પેન ઉપર ક્લિક કરશો એટલે બાજુની જે ટાસ્ક પેન છે સાઈડમાં જે ડાબી બાજુ આવે છે આવી જશે. ફરીથી ક્લિક કરશો એટલે પાછી વહી જશે. ટાસ્ક પેનની શોર્ટકટ કી કંટ્રોલ F1 છે, જો એની બાજુમાં લખેલ છે, બરાબર. એની સામે રાઇટની નિશાની હોય, ટાસ્ક પેનની સામે રાઇટની નિશાની, એનો મતલબ કે તમારી ટાસ્ક પેન છે એ ચાલુ છે. અને ફરીથી તમારે બંધ કરી દેવી હોય તો તમારે ટાસ્ક પેનમાં જઈને બંધ કરી દેજ. ફરીથી વ્યૂ મેનુમાંથી ટાસ્ક પેન આપશો એટલે તમારી ટાસ્ક પેન છે એ બંધ થઈ જશે. અને અહીંથી ક્લોઝનું જે બટન છે ટાસ્ક પેનમાં, ત્યાંથી પણ કરી શકાય જે આપણે નોર્મલી કરી છે. હવે ત્યારબાદ ટાસ્ક પેન પછી છે ટૂલ બાર્સ. ટૂલ બાર્સ ઉપર ક્લિક કરશો એટલે બાજુમાં સબ મેનુ ખુલી જશે. એ સબ મેનુમાં તમારી સ્ક્રીન ઉપર જેટલી ટૂલ બાર્સ તમને જોવા મળે છે એ તમને હાઈલાઇટ એટલે કે રાઇટની નિશાની કરીને તમને જોવા મળશે. જો સ્ટાન્ડર્ડ ટૂલ બાર, ફોર્મેટિંગ ટૂલ બાર, ડ્રોઈંગ અને રિવ્યુઇંગ, આટલી તમારી કોલમ છે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે, આટલા ટૂલ બાર્સ, બરાબર. સ્ટાન્ડર્ડ ટૂલ, ફોર્મેટિંગ ટૂલ બાર ઉપર ક્લિક કરીએ તો જો ફોર્મેટિંગ ટૂલ બાર નીકળી ગયા આપણી સ્ક્રીન ઉપર. હવે ફરીથી આપણે જોતી તો ટૂલ બાર્સમાં જઈને ફોર્મેટિંગ ટૂલ બાર્સ ઉપર ક્લિક કરશું એટલે આવી જશે. હવે જ્યારે તમે પ્રેક્ટિકલ કરતા હોય અને કોઈ ટૂલ બાર ન તમારે સ્ક્રીનમાં ન હોય તો તમે ટૂલ બાર્સ વ્યૂ મેનુમાંથી ટૂલ બાર્સમાંથી જઈને લઈ શકો છો. ત્યારબાદ પેજ સેટઅપ. પેજ સેટઅપમાં જશો એટલે પેજ સેટઅપ નામનું ડાયલોગ બોક્સ ખુલી જશે. સોરી, હેડર ને ફૂટર. હેડર ને ફૂટર ખોલશો એટલે પેજ સેટઅપ નામનું ડાયલોગ બોક્સ ખુલશે. એમાં તમને જો ઉપર છે
એ હેડરનું હેડિંગ છે અને આ હેડર એટલે હેડિંગ, પેજનું હેડિંગ આપો શકો, ફૂટર એટલે પેજનો જે નીચેનો ભાગ છે એને ફૂટર કહેવાય. હવે કસ્ટમ હેડર ઉપર ક્લિક કરશો એટલે આપણે ત્રણ સેક્શન જોવા મળશે, લેફ્ટ સેક્શન, સેન્ટર સેક્શન અને રાઇટ સેક્શન, સોરી રાઇટ સેક્શન, સોરી સેક્શન. એમાં સૌથી જે વચ્ચેનો સેક્શન છે ત્યાં આપણે હંમેશા શું લખતા હોય, હેડિંગ લખતા હોય. વચ્ચે આપણે હંમેશા પેજની આ વચ્ચે આપણે હેડિંગ લખતા હોય, ચેપ્ટર વન એ હેડિંગ આપી દીધું. હવે ફૂટરમાં આપણે કંઈક લખી નાખીએ, હંમેશા ફૂટરમાં નીચે શું હોય તો મોસ્ટલી પેજ નંબર લખેલા હોય, બરાબર, તો આપણે વન લખી નાખીએ અને ઓકે આપી દઈએ, બરાબર. તો આ રીતે પેજનું હેડિંગ અને ફૂટર એટલે કે હેડિંગ અને જે નીચેનો ભાગનું લખાણ છે આપણે સેટ કરી દીધું છે, બરાબર. હવે આપણે આને જોવું હોય તો પ્રિન્ટ પ્રિવ્યૂમાં જવાનું, એટલે જો તમને બતાવે છે કે તમારું પેજ પ્રિન્ટ થશે ત્યારે આવું દેખાશે, એમાં હેડિંગ તમારું ઉપર ચેપ્ટર વન અને નીચે વન છે એ તમને દેખાય છે, બરાબર. ક્લિક કરશો એટલે તમારું પેજ થોડુંક ઝૂમ થઈ જશે, અહીંથી ક્લોઝ આપશો એટલે તમારું બંધી જશે. હવે તમારી જ્યારે નોર્મલ સ્ક્રીન હોય ને એમાં તમને હેડિંગ નહીં બતાવે, હેડર કે ફૂટર તમે રાખ્યું હશે તો નહીં બતાવે. તમારે ક્યાં જઈને જોવાનું, પ્રિન્ટ પ્રિવ્યૂમાં જઈને જોશું, અથવા જે આપણો વ્યૂ મેનુનો હેડર એન્ડ ફૂટરમાંથી જઈને પ્રિન્ટ પ્રિવ્યૂ કરશો તો તમને જોવા મળશે. બાકી તમારે હેડિંગ જે કંઈ પણ આપવું હોય તમારે હેડર એન્ડ ફૂટરમાંથી સેટ કરી શકશો. તમારે હેડિંગ આપવું એને જોવું હોય તો પ્રિન્ટ પ્રિવ્યૂમાંથી અને ફાઇલ મેનુમાંથી પ્રિન્ટ પ્રિવ્યૂ આપશો ત્યારે તમે એને જોઈ શકશો. હવે આપણે ત્યારબાદ એના પછી કમેન્ટ્સ કમાન્ડ છે, બરાબર. તો કમેન્ટ્સનો ઉપયોગ શું થાય કે તમે કંઈ પણ ડેટા લખેલો છે, બરાબર, એ ડેટાની કોઈ પણ યાદી હોય, બરાબર, કાંઈ ખાસ નોટ હોય એ લખવી હોય તો આપણે લખી શકાય. હવે વ્યૂ મેનુમાંથી મેં કમેન્ટ્સ આપ્યું તો ઓલરેડી જ્યાં મારો સેલ હતો ને, સિલેક્ટેડ સેલ, ત્યાં તમને એક બોક્સ આવી જશે, કમેન્ટ બોક્સ. હવે તમારે જે કંઈ પણ લખવું હોય એ લખી નાખવાનું અને જો ત્યાં ઉપર રેડ કલરનું નિશાન આવી જશે, ત્યાં ક્લિક કરશો એટલે તમને આખું બોક્સ છે એ દેખાઈ જશે. હવે આપણે આવી ઘણી બધી કોમેન્ટ્સ એક પેજમાં મૂકી હોય અને અમુક ટાઈમે આપણે ફાઇલ ખોલી તો આપણે ખબર ન હોય કે આ પેજમાં કેટલી કમેન્ટ્સ છે. જો તમારે જોવી હોય તો તમારે ક્યાં જવાનું, વ્યૂ મેનુમાંથી કમેન્ટ્સમાં જશો એટલે તમને ઓલરેડી તમારે પેજમાં જેટલી કમેન્ટ્સ હશે એ બતાવશે. આપણે એક કમેન્ટ મૂકી છે એટલે આપણે એક બતાવે છે, બરાબર. બે ત્રણ મૂકી હોય તો આપણે બે ત્રણ આખા પેજની બતાવી દઈએ, આનાથી કમેન્ટ્સ છે એ આપણે જોઈ શકાય. ત્યારબાદ છે કસ્ટમ વ્યૂ. કસ્ટમ વ્યૂમાં તમારો કોઈ પણ સિલેક્ટેડ ભાગ હોય એને નામ આપી અને એને કસ્ટમ શું કહેવાય, એને નામ આપી સેવ કરી શકાય છે. ત્યારબાદ ફૂલ સ્ક્રીન. ફૂલ સ્ક્રીન આપશો એટલે તમારું જે આખી સ્ક્રીન છે એ ફૂલ થઈ જશે, બરાબર, અને તમારું ખાલી શીટ જ દેખાશે અને નીચેની ટાસ્ક બાર દેખાશે, બાકી એકેય બાર તમને જોવા નહીં મળે. હવે તમારે આને બંધ કરી દેવી હોય તો ક્લોઝ ફૂલ સ્ક્રીનનું જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરશો એટલે તમારી પાછું નોર્મલ પેજ છે આવી જશે, બરાબર. તો આ રીતે ફૂલ સ્ક્રીનમાં તમે તમારી વર્કશીટ છે એ જોઈ શકો છો. ત્યારબાદ છે અત્યારના કર્સર છે એટલે બધા બંધ બતાવતા હતા, હવે 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 વ્યૂ મેનુમાંથી લાસ્ટ આપણો છે ઝૂમ કમાન્ડ. ફૂલ સ્ક્રીન ઓકે થઈ ગયું, ફૂલ સ્ક્રીન. હવે ઝૂમ કમાન્ડ, વ્યૂ મેનુમાંથી ઝૂમ કમાન્ડ લાસ્ટ આપણો છેલ્લો કમાન્ડ, વ્યૂ મેનુનો ઝૂમ કમાન્ડ. જો તમે અહીંથી પણ ઝૂમ કરી શકો, જે આપણે અહીંથી સાઈઝ પેજની વધારી છે એ જ કામ આપણે વ્યૂ મેનુમાંથી ઝૂમમાં કરશો તો પણ એ જ ડાયલોગ બોક્સ ખુલશે, 20, 100, 75, 50, બરાબર. હવે આપણે કસ્ટમ કરવું હોય તો આપણે કસ્ટમમાં જઈને આપણે જેટલી સાઈઝ સેટ કરી હોય 120, 110 એ સેટ કરી શકાય. હવે જો 1000 લખ્યું તો 1000માં ના પાડે છે, શું કીધું છે, ધ નંબર મસ્ટ બી બિટવીન 10 and 400, એટલે કે તમારે પેજની સાઈઝ તમે 10 થી 400ની વચ્ચે જ રાખી શકશો. 400 થી વધારે તમારે સાઈઝ છે તમે સેટ નહીં કરી શકો, એટલે તમારે સાઈઝ કેટલાની વચ્ચે સેટ કરવી પડશે, 10 થી 400ની વચ્ચે. અને ખાસ એમસીક્યુ માટે યાદ રાખવાનું કે ઝૂમમાં કેટલી સાઈઝ સેટ થાય, તો કે 10 થી 400ની વચ્ચે, બરાબર. આવો અંદરથી એમસીક્યુ પૂછાઈ શકે એટલે એના માટે તમને ખાસ આ વસ્તુ યાદ હોવી જોઈએ ઝૂમ કમાન્ડમાં. તો આખો આપણો વ્યૂ મેનુ છે એ પૂરો થઈ ગયો છે, જેમાં પેજ બ્રેક, વ્યૂ, ટાસ્ક પેન, હેડર એન્ડ ફૂટર, કમાન્ડ, ફૂલ સ્ક્રીન, ઝૂમ, આ બધા મેનુ છે. આપણે જોઈએ કે પ્રેક્ટિકલી કેવી રીતે થાય, બરાબર. અહીંથી ફોર્મ્યુલા બાર અને સ્ટેટસ બાર ચાલુ બંધ કરી શકાય, જે આપણે રહી ગયું હતું જોવાનું. એનાથી જેમ આપણે ચાલુ બંધ કરવી હોય સ્ટેટસ બાર ઓન ઓફ એને ફોર્મ્યુલા બાર, તો આપણે કરી શકીએ છીએ. ક્લોઝ ઉપર ક્લિક કરી નો. હવે ત્યારબાદ
હું આશા રાખું છું કે તમને વ્યૂ મેનુ છે એ પ્રેક્ટિકલમાં વ્યવસ્થિત સમજાઈ ગયો હશે કે પ્રેક્ટિકલી તમે વ્યૂ મેનુનો એક્સેલમાં કેવી રીતે ઉપયોગ કરી શકો, વિડીયો વ્યવસ્થિત સમજવો અને કયા કમાન્ડનો કેવી રીતે કયો ઉપયોગ થાય છે, શું ઉપયોગ થાય છે ખાસ યાદ રાખો, કારણ કે MCQમાં તમને એનો ઉપયોગ અંદરથી ગમે એ રીતે આડાવ રીતે પૂછી શકે, એટલે ખાસ વ્યવસ્થિત વિડીયો જોવો.